हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश घरे वेनिला आइसक्रीम बनावानी रेसिपी। आ आइसक्रीम आज आप एकदम अलग रीते बनावाना छे, जे फक्त 3 मिनिट में बनी अने तैयार थी जासे। अने आ रीते एकदम सरस अने सॉफ्ट क्रीमी आइसक्रीम बनावा माटे तमारे फ्रीज नी पण जरूर नहीं पड़े। आज आप एकदम नवी रीते बनावीशुं, तो आ वीडियो एंड सुधी जोजो अने तमे पण घरे जरूर थी ट्राई करजो। अवी ज नवी नवी रेसिपीओ सौथी पहला जोवा माटे आ वीडियो नी नीचे एक रेड बटन आपेलू छे, तेना उपर क्लिक करी चेनल ने सब्सक्राइब करी दो अने बाजू में आपेलो बेल बटन प्रेस करी दो, जे करवू बिलकुल फ्री में छे। तो आइसक्रीम बनावा माटे आपणे आ रीतेनुं एक मिक्सिंग बाउल लईशुं, जेमां मैं अहीं 1/4 कप जेटली घरनी जे फ्रेश मलाई होय छे ते लीधेली छे। जो तमारे घरमां रहेली मलाईनो उपयोग ना करवो होय तो तमे फ्रेश क्रीमनो पण उपयोग करी शको छो। अने एक वातनुं खास ध्यान राखवू के जे पण मलाईनो उपयोग करीए ते एकदम फ्रेश ज होवी जोईए। ત્યારબાદ હવે મલાઈને આ રીતે વિસ્કરની મદદથી ખૂબ જ સરસ રીતે આપણે મિક્સ કરતા જઈશું। અને જો તમારી મલાઈ વધારે કડક લાગતી હોય તો આ સમયે તમે થોડું થોડું કરી અને તેમાં દૂધ પણ એડ કરી શકો છો, જેથી કરી અને મલાઈ તમે જોઈ શકો છો એ રીતે આ રીતેની લિક્વિડ ફોર્મમાં આવી જશે। અને મલાઈને આ રીતે ધીમે ધીમે જ મિક્સ કરવાનું છે, તમે જો ફાસ્ટ પ્રોસેસ કરશો તો તેમાંથી માખણ બની જશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી મલાઈ એકદમ સરસ રીતે લિક્વિડ ફોર્મમાં આવી ગઈ છે અને તેમાં કોઈ પણ લમ્સ પણ નથી રહ્યા। તો હવે આપણે તેમાં 4 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીશું, તમારે જેટલી પણ સ્વીટનેસ જોઈતી હોય તેને અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો। અને હવે તેને પણ વિસ્કરથી આપણે ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈએ। અને હવે લાસ્ટમાં આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું વેનિલા એસેન્સ એડ કરીશું અને એક વખત આપણે તેને પણ મિક્સ કરી દઈએ, જેથી કરી અને આપણું વેનિલા આઈસક્રીમ ખૂબ જ સરસ રીતે બની જશે। તો તમે જોઈ શકો છો આ રીતેની કન્સિસ્ટન્સી રહે એ રીતે આપણે રાખવાનું છે। તો આપણું આઈસક્રીમ બનાવવા માટેનું મિક્સચર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે પહેલાં તો હું તમને બતાવીશ કે તેને ફ્રીજ વગર કેવી રીતે બનાવી શકાય, એ પણ ફક્ત 3 મિનિટમાં। તેના માટે મેં અહીંયા આ રીતેની એક લોક બેગ લીધેલી છે। તો આપણે જે પણ આઈસક્રીમનું મિક્સર બનાવીને તૈયાર કર્યું છે તેને આપણે આ રીતેની લોક બેગમાં એડ કરીશું। જો તમારે આ સમયે લોક બેગનો ઉપયોગ ના કરવો હોય તો તમારી પાસે જે પણ એરટાઇટ કન્ટેનર હોય તેનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આ રીતે લોક બેગમાં જેટલી પણ એર હોય તેને બહાર કાઢી અને આ રીતે આપણે લોક બેગને એકદમ સરસ રીતે પેક કરી લેવાની છે। તો હવે સેકન્ડ આપણે આ રીતેની એક મોટી ઝીપલોક બેગ લઈશું, જેમાં આપણે બધું સ્ટોર કરતા હોઈએ એ જ બેગ લેવાની છે। તો આ રીતે તેને ઓપન કરી અને આપણે પહેલાં તો તેમાં નીચે આઈસ ક્યુબ્સ એડ કરીશું। આ રીતે પહેલાં તેમાં નીચે બરફના જે ટુકડા હોય છે તે એડ કરવાના છે। તેની સાથે જ મેં અહીંયા 1/2 કપ જેટલું નમક લીધેલું છે, તો આપણે તેમાંથી પહેલાં તો અડધું તેમાં નમક એડ કરીએ। ત્યારબાદ હવે જે પણ આપણે આઈસક્રીમની લોક બેગ તૈયાર કરી છે તેને એડ કરી દઈએ। અને હવે જે આઈસ ક્યુબ્સ બચ્યા છે તે અને નમક ફરીથી આપણે એડ કરી દઈએ અને ઝીપલોક બેગને પણ આપણે એકદમ સરસ રીતે પેક કરી દેવાની છે। ત્યારબાદ હવે આ રીતે તેને હાથમાં લઈ અને તમારે શેક કરવાનું છે, જો વધારે પડતા બરફના લીધે હાથ ઠંડા થઈ જાય તો તમે નેપકિનનો પણ ઉપયોગ કરી શકો છો। જો તમે આઈસક્રીમ બનાવવા માટે ક્રીમનો ઉપયોગ કરેલો હોય તો આ પ્રોસેસ 3 મિનિટ સુધી કરવાની છે, અને જો ઘરની મલાઈનો ઉપયોગ કરેલો હોય તો સેમ આ પ્રોસેસ તમારે 5-7 મિનિટ સુધી કરવાની રહેશે। આ રીતે તેને એકદમ સરસ રીતે શેક કરવાનું છે, જેથી કરી અને આપણું આઈસક્રીમ ખૂબ જ જલ્દીથી બની જશે। આ પ્રોસેસ જેવી આપણે બારે માટલા ગુલ્ફી ખાતા હોઈએ છીએ તેમાં સેમ આ જ પ્રોસેસ કરવામાં આવે છે। તો આપણે આજે એ જ પ્રોસેસથી આઈસક્રીમ જમાવીશું। અને જો તમારી પાસે આટલો સમય ના હોય કે તમે આ રીતે આઈસ ક્યુબ્સને નમકને અને જે પણ આઈસક્રીમનું મિક્સર છે તેને શેક કરી શકો, તો તેના માટેની સેકન્ડ મેથડ એ છે કે તમારે સેમ આ રીતે જેવું મિક્સર બનાવ્યું છે તે મિક્સરને ફ્રીઝરમાં મૂકી અને 5-10 મિનિટ માટે સેટ થવા દેવાનું છે।
આ રીતે મિક્સર બનાવ્યું હશે એટલે પરફેક્ટલી તમારું આઈસ્ક્રીમ ફ્રીઝરમાં પણ 10 મિનિટમાં જામી અને તૈયાર થઈ જાય છે। તો હવે 5 થી 7 મિનિટ પછી આ રીતે આપણે લોક બેગને બહાર કાઢી અને ઓપન કરી અને ચેક કરી લઈએ કે આપણું આઈસ્ક્રીમ બન્યું છે કે નહીં। તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું સોફ્ટ આઈસ્ક્રીમ જામી અને તૈયાર થઈ ગયું છે। આપણે તેને આ શેકિંગવાળી પ્રોસેસથી બનાવ્યું છે એટલે જ્યારે પણ આઈસ્ક્રીમ ખાવું હોય ત્યારે જ તેને બહાર કાઢવાનું। તો આ રીતે તેને સ્કૂપની મદદથી આપણે બહાર કાઢી અને સર્વ કરીએ। તો તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ ખૂબ જ ઇઝીલી બહાર આવી રહ્યું છે અને એકદમ સરસ એવું બન્યું છે। તો હવે સેમ આ જ રીતે આપણે તૈયાર કરેલા આઈસ્ક્રીમને સર્વિંગ કપમાં એડ કરીએ। તો તમને જોતાં જ ખબર પડી જતી હશે કે આપણું આઈસ્ક્રીમ જેવું માર્કેટમાંથી લાવીએ છીએ એટલું જ સરસ સોફ્ટ અને ક્રીમી બન્યું છે। હું અહીંયા તમને સ્પૂનની મદદથી બતાવી દઉં। તો તમે પણ આ રીતેનું આઈસ્ક્રીમ ઘરે જરૂરથી ટ્રાય કરજો, એક વખત આ રીતે બનાવી અને ટ્રાય કરશો એટલે તમને બહારનું આઈસ્ક્રીમ પણ બિલકુલ નહીં ભાવે એટલું સરસ બને છે। તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઈક કરજો અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બધા જ લોકો આ રીતેનું આઈસ્ક્રીમ ઘરે બનાવી શકે। અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે।